સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. શંભુજી ઠાકુરની હાજરીમાં આ પ્રેમી પંખીડાને વિખોટા પાડવાનું થાય તો આ ઠાકુરની ખાનદાનીનો સૂરજ ઝાંખો પડી જાય. સમજ્યા? આ ગબરું પ્રેમી પંખીડાની પાંખ કાપવાની કોઈ માયનો લાલ હિંમત કરશે તો મા મેલડીની ભક્તિના સોગંદ પહેલો ઘા આ ઠાકુરની 36ની છાતી પર જીલા છે. આ છે શંભુજી ઠાકુર. પટેલ તમે હટી જાઓ. નાઈક, બિલકુલ નાઈક. ભાઈઓ અને બહેનો જરા સમજો, પ્રીતના નામ પર પથ્થરમાં પ્રાણ પૂરીને પથ્થરને પણ પરમેશ્વર બનાવી દેનાર આ પવિત્ર પ્રેમ પર આ કાનજી પટેલની હાજરીમાં લોહી રેડાય તો પટેલની પટેલાઈ લાજે. તમે લોકો સમજતા કેમ નથી? એમને એમ તો બંને ખાનદાન બદનામ થઈ જશે. શંભુજી, મારા ભેરુ, જો દેવો નહીં માને ને તો આ દીકરીનું કન્યાદાન હું કરીશ. અને આ છે કાનજી પટેલ. વાહ ભેરુ વાહ, તો આ વરનો બાપ હું બનીશ. વાહ. આખું ગામ ઠાકોર અને પટેલની ભાઈબંધીના સોગંદ ખાય છે. માં મેલડી તમને બંનેને સુખી રાખે. કહું છું, સાંભળો છો? અરે આ આપણો દીકરો રડે છે ને, મને તો એવું જ લાગે છે જાણે મધુર ગીત ગાતો હોય. અરે મારો વિક્રમ તો શ્યામ છે, શ્યામ. જોજો ને, એવા ગીત ગાશે કે દુનિયા ડોલશે. આ દીકરો ભૂખ્યો થયો છે. રામ રામ ઠાકોર. અરે કાનજી, ભેરુ, અટાણે બધું હેમ કેમ તો છે ને? આવો આવો, બેસો બેસો. ભેરુ, તું તો જાણે જ છે, તું તો માં મેલડીનો સાચો ભગત છે. બટલાણીની છાતીએ દુકાળ પડ્યો છે, ઉપરનું દૂધ. તમારી અરજ મેં સાંભળી લીધી છે ઠાકોર. જો તમારી આજ્ઞા હોય ને તો હું આ દીકરાને પણ મારા છાતીએથી. જેવી માં મેલડીની મરજી, જાઓ. ગંગાબેન, જાઓ. શંભુજી, મારા ભેરુ, હું તારો કયા શબ્દોમાં. અરે છોડ ને ભેરુ, છોડ ને. આપણા તો હૈયા પણ એક જ છે. આપણે તો બાળપણથી એક જ હૈયે શ્વાસ લઈએ છીએ. અરે આજે આજે આપણા બાળકો. અચ્છા ચાલ ચાલ, આપણે બચપણમાં હતા ને એવા થઈ ગયે. ચાલ ઉઠ ઉઠ, ઉભો થા. વિક્રમ, હું કહું એનો જવાબ દે. ચતુરાઈ? ચારણ નહીં. રીત? રાજપૂત નહીં. અને આશરો? આહિરનો. આસન? અવધૂતનો. અને તલવાર? શિવાજી નહીં,
દાતારી ખાચર ની અને ખાનદાની તો ઠાકોર ની પટેલાઈ તો મારા પટેલ ભેરુ ની મારા મનમાં એક મૂંઝવણ છે અને મારે એનો ઉકેલ જોઈએ છીએ. બોલને મારા ભેરુ. જો આ મંદિરની આસપાસની તમામ જમીન હું તારા નામે કરી દઉં છું, એટલા માટે કે અહીંયા મા મેલડીનું ભવ્ય મંદિર બંધાય. તો મૂંઝવણ શું છે? વિચારું છું કે ચૂંટણીમાં ઝંપલાવું કે નહીં, તાલુકા પંચાયતની ચૂંટણી લડું કે નહીં. તારે ભોગ આપવો પડશે, ભોગ આપવો પડશે ભેરુબંધ. તો પછી હું શું કરું? કરવાનું શું? લડી લઈએ ચૂંટણી. શક્તિસિંહ સરપંચ બનીને આખા ગામની હજારો વીઘા જમીન હડપ કરી જવાનું સપનું, એમાં આગ લાગી ગઈ. આગ! અને હવે જો મારો ભાઈ ઇલેક્શનમાં ફોર્મ ભરશે ને, તો સમજો કે તમારી પણ ડિપોઝિટ ગઈ. પછી વગાડજો મંજીરા. મંજીરા તો જરૂર વાગશે, પણ દુશ્મન ના મરશિયામાં. અને રહી વાત ડિપોઝિટ ની, તો એ ડિપોઝિટ ભલે જાય, પણ આપણું રાજપાટ નહીં જાય. આ કઈ ગોટીને કયા ખાનામાં કયા પોકેટમાં રિટર્ન શોટ સાથે લેવી, એ આ શક્તિને બરાબર આવડે છે. સમજો, એક વાત યાદ રાખજે કે પાણી પર પાણીથી લખી ન શકાય, અને આ શક્તિની શક્તિને પહોંચી ન શકાય. ચાલ હવે જોજે આ શક્તિનો ખેલ પંચાયતમાં. ચાલ. રામ રામ. આજે ફરીથી હું તમને બધાને કહું છું કે આ શંભુજી ઠાકોરે જિંદગીમાં ક્યારેય જગતની જનની સિવાય કોઈને હાથ જોડ્યા નથી, અને આજે આ ગામના હિત માટે મારા ભાઈબંધ કાનજી પટેલ માટે જો આ ગામને ગોકળિયું બનાવવું હોય તો કાનજી પટેલને મત આપો. મારા ભાઈબંધ કાનજી પટેલને મત આપો. પટેલ, તારા પપ્પાને ઠાકોર ટેકો આપશે તો આખું એ ગામ પટેલને ટેકો આપશે. આ ચૂંટણીનું યુદ્ધ નથી, દેવ અને દાનવનું યુદ્ધ છે. માં મેલડીની સાક્ષીએ કહું છું કે ખરાખરીના જંગમાં દાનવો સામે ઉભા રહેવાની વેળા આવશે તો મોખરે શંભુ ઉભો હશે. એક ઠાકોરનું વચન છે તમને. જય માતાજી. હું કઈ બોલી શકું? આવો આવો, આ તો દયાળુ દેવીનો દરબાર કહેવાય. અહીંયા તો પાપી ને પુણ્યશાળી બંને સરખા કહેવાય. આવો આવો. નમસ્કાર ભાઈઓ અને બહેનો. હું પણ આ ગામની માટીમાં જ જન્મ્યો છું, અને આ ગામનું હિત મારા હૈયે છે. અરે આજે તમારા સૌના હિત ખાતર હું મારું ઉમેદવારી પત્ર પાછું લઉં છું. આપણા કાનજીભાઈને હું બિન હરીફ સરપંચ જાહેર કરું છું. જય માતાજી. ખુશ છો બધા? હે મા
વાળી મારા ભેરું શંભુજી ભગત ની ભક્તિ રંગ લાવશે. હવે આ જગ્યાએ ભવ્ય મંદિર બનશે મા મેલડીનું, અને આ ગામના ઠાકોર અને પટેલો એક થશે. સરપંચ, પાણી પર પાણી થી લખી ન શકાય ને આ શક્તિ ની શક્તિ ને પહોંચી ન શકાય. ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, પણ મારા ખેંગાર ની ખંજર નહીં. શક્તિ સિંહ ખેંગાર, આ તારો શિકાર. પાન, બીડી, તંબાકુ ના શરાબ, હમકો તો નશા હે ખૂન કા જાના. માફ કરજે રાજ રમત. ઇન્સ્પેક્ટર સાહેબ, જે ગુનો મેં કર્યો જ નથી એ કેવી રીતે કબૂલું? મેં ગુનો નથી કર્યો. પટેલ, તારી પટેલાઈ તો પવિત્ર છે. પટેલ, અરે તમારા વગર તો હવે આ ગામ, અરે આખું ગામ સુનું સુનું લાગશે. બહુ મોટી ખોટ પડી ગઈ. છોકરાને મરાય મારી નાખ. નહીં, એને તમારું શું બગાડ્યું છે? બોલ, હવે કબૂલ કરીશ કે નહીં? બોલ, હજી નહીં બોલે. બોલ, આને પંખે લટકાવી દઈશ. બોલો વકીલ. ખંજર સાથે પકડાયેલો શંભુ, આ કેસ પતી તો જશે ને? 100% એકદમ 100%. આ સામે બેઠેલો ઇન્સ્પેક્ટર આપણો માણસ છે, ખાલી નામ જ ઈમાનદાર છે. બાકી અને ગુનો કબૂલ્યો ને એટલે ઠાકુર તો પડી ગયો ઠેકાણે. 100%, એકદમ 100%. બહુ જૂની કહેવત છે ઠાકોર સાહેબ, જેને કોઈ ના પહોંચે ને અને એનું પેટ પહોંચે. ઉઠાવો પટેલ ના દીકરાને અને કરો ઊંધો. શક્તિસિંહ, કાયદાનું કામ કાયદો જ કરે. મારો આ પટેલ ના દીકરાને. આ પથ્થર ને તો આજે હું પલાડી નાખીશ. આજે તે ગુનો કબૂલ ન કર્યો ને, તારા પટેલ ની નિશાની ખલાસ. નહીં ઇન્સ્પેક્ટર, એને ન મારો. એ પટેલ ના દીકરાને ન મારો. આ મારા પટેલ દોસ્ત ની છેલ્લી નિશાની છે. ઠાકોરને જન્મ ટીપની સજા થઈ ને પટેલના મૃત્યુ પછી તેના નાના ભાઈ નાગજીભાઈએ તમામ મિલકતની પાવર ઓફ એટર્ની પોતાના નામે લખાવી લીધી. પટલાણીના દુઃખના દિવસોમાં ઠકરાણી તેની વાહરે આવી.
કુરિયરની ગંદી નજર વિધવા ભાભી પર હતી, પણ અંત સમયે ઠકરાણાએ આવી પટલાણીની લાજ બચાવી. દીકરાને કોઈ મારી ન નાખે તે ડરથી પટલાણીએ રાહુલને તેના મામા સાથે શહેરમાં મોકલી દેવાનો નિર્ણય કર્યો અને બંને મિત્રો છૂટા પડી ગયા. અને 16 વર્ષ પછી જેલમાં ખોટી રીતે સજા ભોગવી રહેલા મારા નિર્દોષ બાપુ શંભુજીને લેવા આવ્યો છું. શંભુજી, ફરી એ સપનુંમાં વર્ષોથી ધ્યાનના સળિયા પાછળ જીવતા મારા નિર્દોષ બાપને હું મળી પણ નથી શકતો. દીકરા, તારા બાપુની જ ઈચ્છા છે કે તું એમને ના મળે. એમણે ગુનો કબૂલી લીધો છે. ખબર છે માં, ગામની ભલાઈ માટે પટેલ કાકાએ જે પટેલાઈ કરી તેને જગત ના સમજી શક્યું. સમજી જશે દીકરા, જ્યારે તું અને રાહુલ બંને ભેગા થશો ને ત્યારે સમજી જશે. ખબર નહીં માં, રાહુલ અત્યારે ક્યાં હશે? મધુર મીઠી લાલી એટલે કે કિસ આપી દે. ચુમ્માની રાત સે, ચુમ્માની વાત સે, અલ્લાહ બચાય મને તારા વારસે.